शिव का लम्हु त्रियोग संहारिते। तारीख 16/66 ना दिने पूज्य श्री गांधी स्वामी नो श्री दलोतराम जी के साथ छोटा मंगलाचरण तथा श्लोक पहलो बीजा ने त्रीजा ऊपर सुवर्णपुरी में प्रवचन प्रवचन पहलो नमो लोये सौ हरिहंतानम नमो लोये सौ सिदानम नमो लोये सौ आयरियान नमो लोये सौ जयानम नमो लोये सौ त्रिकालवती सावनम ओंकारमिंदु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं औषधं चैव ओंकाराय नमो नमः मंगलं भगवानयो मंगलं भूतमुनि मंगलं कुन्कुमारी उजेन्द्रमुसुमंगलं नमस्मरिष्यामि स्वानुभूत्या चास्ति चित्स्वाय भवाय सर्वम् त्रिधाव निरुद्धनिदाता छोटावा इतने छ प्रकार ना रागनी चाल थे अथवा छावा इतने आत्मा ने मिथ्यात ने अज्ञान शत्रु ने जीतवा माटे एक उपाय रूप ढाव एने आ छावा कहवामां आवे छे। ये दौलतराम जी थे आ एक अध्यात्म प्रियो एमने आ रचना करी छे सारा शास्त्रनो अंदर एमनी शक्ति प्रमाणे निचोड़ करीने गागरमा सागर भरी दीधी छे गागरमा सागर भरी दीधो टूंकामा शास्त्रनो रहस्य थोड़ू 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 बधी वात घणी एमां मूकी छे ए प्रचलित छे छोकराओमां पण पाठશાળામાં એથી ओम मंगलाचरण पहली ताप किन भुवन में सार वितराग विज्ञान ता किन भुवन में सार वितराग विज्ञान शिव स्वरूप शिवकार नमो त्रियोग संभार के सोरखा से सोरखा आम तो बेदार बोले तो सोरखा से हम एक बात सीखी सोरख में बेवार नहीं त्रिभुवन नग्न भवन में सा त्रिभुवन एम नहीं करो और देशी एम नहीं એમ હોય એમ કહેવાય ને રાણી દેવી શોભા બોલતી ને મા પર મારાવી ચોસલા કોણ ચડાવશે રાણી દેવી જયારે રાજા મરે છે ને પછી હિમાલય પર્વત છે ત્યાં પરે છે ગિરનાર એમ કે ત્રિણ ભુવન મેં સાર વિતરાગ વિજ્ઞાન શિવ સ્વરૂપ શિવકાર નમો ત્રિયોગ સંભાર કે હા દેશી સમજાણી એમ કીધું આ દેશી આમ છે એમ સમજાણું એમ કીધું એમ કીધું છે એ ને હું ક્યાં
શું કીધું જો હવે? વીતરાગ રાગ દ્વેષ રહિત પહેલી શબ્દ નથી ઉપડ્યો છે મંગળિક તરીકે. રાગ દ્વેષ રહિત વિજ્ઞાનતા, વિશેષ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, વિજ્ઞાનતા લીધું છે ને, વિજ્ઞાનતા જ્ઞાન તો છે પણ આ વિજ્ઞાનતા વિશેષ પૂર્ણ જ્ઞાન, એવું કેવળ જ્ઞાન. યવા મંગળિકમાં કેવળ જ્ઞાન ના સ્મરણ નહીં આ કરે, સાવધાની પૂર્વક કરે છે એમ કે છો. વિજ્ઞાન નામ કેવળ જ્ઞાન. ત્રણ ભુવનમાં એમ કહીને ત્રણ લોક સિદ્ધ કરે છે. આ જગતમાં ત્રણ ત્રણ છે લોક, લોક એક એના ત્રણ ભાગ છે, ઉર્ધ મધ્ય અને ત્રીસો, એવા ત્રણ લોક, એક લોકના ત્રણ ભાગ. એ ત્રણ માં જો ત્રણ લોક છે એમ સિદ્ધ કરે છે. સાર ઉત્તમ વસ્તુ છે આ કેવલ જ્ઞાન રાગદ્વેષ રહિત સ્વરૂપ, એ આ જગતની અંદર સારમાં સાર છે. સમજાય છે? પ્રયોજન ભૌતિક છે એક, આમ વસ્તુ તરીકે તો બધી સાર કહેવાય છે, આમ સમય સાર કહેવાય છે ને, એ આત્માનો સમય સાર, આત્માના અર્થમાં છે. અહીંયા કેવળ જ્ઞાનના અર્થમાં સાર છે. સમજાણું કાંઈ? સમય સાર સમ્યક પ્રકારે અય જ્ઞાનનું પરિણમન વિકાર રહીત, એ આત્મદ્રવની વાત છે. અહીંયા કેવળ જ્ઞાનની પર્યાયને સારમાં સાર પ્રગટ કરવા લાયક છે, માટે તેને અહીંયા સાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ત્રણ લોકની અંદર ઉત્તમ પદાર્થ કેવળ જ્ઞાન રાગદ્વેષ રહિત વસ્તુ છે. કેવળ જ્ઞાન જોવે છે ને ધર્માત્માને, કેવળ જ્ઞાન જોઈએ છે. શ્રીમદમાં છેલ્લા કલશમાં સુરતમાં કહે છે ને, ઈચ્છે છે જે યોગી જન અનંત સુખ સ્વરૂપ છે. શુદ્ધ તે આત્મરૂપ સયોગી જીન સ્વરૂપ જો છે એમ લીધું. મૂળ શુદ્ધ તે આત્મરૂપ સયોગી જીન સ્વરૂપ ત્યાં ઉપડ્યું ભાઈ, કેવળ જ્ઞાન ને લીધું છે ત્યાં. ઈચ્છે છે જે યોગી જન, અહીંયા છે કારણ કે સવાલ. ઈચ્છે છે જે યોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મરૂપ આત્મપદ, મૂળ શુદ્ધ તે આત્મપદ. પણ એ આત્મપદ પર્યાય વાળું લીધું છે. સયોગી જીન સ્વરૂપ ભલે સજોગ હો, પણ કેવળ જ્ઞાન પર્યાય પ્રગટ થઈ બસ મોક્ષ થઈ ગયો. સમજાય છે કાંઈ? એ આ ત્રણ લોકની અંદરમાં ઉર્ધમાં સ્વર્ગમાં સ્વરાસ્થિતના વિમાનો, મધ્યમાં ઘણી રચનાઓ, અધોમાં નારકી ભવનપતિ વગેરે રચનાઓ, એ બધાના સાર એ જ્ઞાનની વિતરાગતા પૂર્ણ સ્વરૂપ એ જગતના સાર છે. એ જ માખણ છે, એ જ આત્માને પ્રગટ કરવા લાયક છે, એ માટી થી વંદન લાયક છે. કેવું છે કેવળ જ્ઞાન? શિવ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. જ્ઞાન ને આનંદ બે ભેગા નાખ્યા, કે મૂળ વસ્તુ બે નાખે જમાય ત્યાં ત્યાં. જ્ઞાન ને આનંદ બસ, જ્ઞાન અને આનંદ, એ જ્ઞાન આનંદ રૂપ છે, સુખ રૂપ છે. અતિન્દ્રિય આંખ શાંત રસના સાથે પ્રણમતો કેવળ જ્ઞાન થાય, એટલે શ્રી ઉપદ્રવ રહિત કલ્યાણ સ્વરૂપ. કલ્યાણ એટલે આનંદ સ્વરૂપ એની વ્યાખ્યા કરી. શિવ નો અર્થ તો કલ્યાણ સ્વરૂપ છે, શિવ નો અર્થ ઉપદ્રવ રહિત છે, ક્લેશ રહિત છે, એટલે આનંદ થઈ છે. આનંદ સ્વરૂપ એ વિતરાગ કેવળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે.
જગત ને આનંદ જોઈએ છે ને તો કે છે કે કેવું જ્ઞાન જ આનંદ સ્વરૂપ પ્રાપ્તિ કરાવનાર છે. એ કેવું જ્ઞાન થયું એટલે એને મોક્ષ થઈ છૂટકો, બીજો એમાં આ ભાવમોક્ષ છે એટલે મુક્ત થઈ જાય છે. મોક્ષ ની પ્રાપ્તિ કરાવનાર કેવળ જ્ઞાન ને આનંદ છે તેને હું ત્રિયોગ નામ ત્રણ યોગ ની મન વચન ને કાયા ની સંભાળ કહે છે. સાવધાની થી એ વિતરાગ કેવળ જ્ઞાન ને વિતરાગ વિજ્ઞાન તો છદ્મસ્ત માય પણ હોય છે. સમજાણું કઈ પરમાત્મા પ્રકાશમાં ઘણા ઠેકાણ આવ્યું છું. વિતરાગ વિજ્ઞાન દશા મુનિ ને વિતરાગી વિજ્ઞાન દશા હોય છે. આ તો વિતરાગી વિજ્ઞાન કેવળ જ્ઞાન ને જેનું ફળ રૂપે દશા છે પૂરણ એને જ્યાં વિતરાગ વિજ્ઞાન કહેવામાં આવ્યું. એને કે ત્રણ યોગ ને સાવધાનીથી નમસ્કાર કરો. મારે નમવા લાયક, આદરવા લાયક, હિત રૂપ ગણીને સાવધાનપણે પ્રગટ કરવા લાયક હોય તો એ વિતરાગ વિજ્ઞાન કેવું જ્ઞાન છે એને જ હું નમું છું. મારું અંતર્વલણ કેવળ જ્ઞાન ની પર્યાય ને નમન કરે, સમજાય છે? એટલે એમ કરીને કેવળ જ્ઞાન એક પર્યાય છે એમ સિદ્ધ કરી. આત્મદ્રવ્યમાં તાકાત છે પણ પર્યાય કેવળ જ્ઞાન પ્રગટ કરે એની તાકાત છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક ને જાણે એવો એક સમયનો પર્યાય, એવો આત્મદ્રવ્યનો એક સમયના જ્ઞાનની પર્યાયની તાકાત છે એમ સામર્થ કરીને એને નમસ્કાર કર્યો. એવા સામર્થ ગણીને એને નમવંદન કરવામાં આવ્યું. ભાવાર્થ આમાં ઓલું મૂક્યું છે ને, જરી ચિત્ર ત્રણ લોક મૂક્યા છે. સમજાને જો લોક મૂક્યો છે ને, લોક ઉર્ધ્વ મધ્ય ત્રીસો બધા એને નમસ્કાર કરે છે. આપણા મનથી ઓલામાં હિન્દીમાં છે કે છે કે જેવા પાછું મંથન કરે છે ને, મંથન કરે ને આ ત્રણ લોક ને મંથન કરે છે. મંથન કરીને કાઢવા યોગ સાર હોય તો માખણ હોય તો કેવું જ્ઞાન કેમ કે છે? બરાબર છે ને, જોણ એ તો ધ્યાન મારે છે. ત્રણ લોક છે એમાં રવિયો કહેવાય ને, હું કહેવાય ક્યાં કે ધાની મંથન કરની ને સાર માખણ કાઢવા યોગ હોય તો વિતરાગ કેવો જ્ઞાન છે એમ કે છે. જો ચિત્ર પણ ઠીક છે મીઠો, આપણે નવામાં છે નજીક ઓલી હિન્દીમાં છે ને, એ બધા અહીં છે. અહીં છે મારે હું અહીં બધી એક એક છે, અહીં બધી અહીં હારી રાખી છે. આ તો એમાં ચિત્ર બરાબર નથી, તો આમાં ચિત્ર જરી ચોખા છે. ત્રણ લોક રૂપી એક મોટી માખણ નો સમજાય છે. શું કહેવાય? રવાયો નહી, ગોળી ભાઈ, ગોળી નો આવડી તમારી. ત્રણ લોક રૂપી ગોળી એમાં મંથન કરીને કાઢવા માખણ હોય તો કેવું જ્ઞાન એમ કે છે. જો ને એ બનાવ્યું છે ને એવા જ, શું વાત કહેવાય? જો ને શું કહેવાય, ગોળી જો આ બનાવ્યું છે ને આનું, આ મોટું વાસણ જો ને, વાસણ જેવું આ કરે તો જો ને, હે ત્યાં વાસણ જેવો આપાર આપી અને એમાં મંથન કરી ત્રણ લોક માંથી આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપ નું મંથન કરીને કેવળ જ્ઞાન પ્રગટ કરવું એ સારમાં સાર એમ કે છે. એને બધા નમસ્કાર કરે જો, આ બાજુ અને મુનિ મંથન કરે જો ધ્યાનમાં. મુનિ આવ્યા છે ને, કેવું જ્ઞાન આ જગતમાં સારમાં સાર વિતરાગ કેવો જ્ઞાન છે એમ કહીને એક એક આત્માની કેવો જ્ઞાન દશા વિતરાગતા પ્રગટ થાય છે એમ આસ્થાપણે એ વાતને સિદ્ધ કરીને તેને નમસ્કાર કર્યો.
હું જાણું કઈ એક સમયમાં રાગ દ્વેષ ની કલ્પના ગઈ, જ્ઞાન ની પૂરી પર્યાય થઈ, એમ કે છે વિદરાગ વિજ્ઞાન તો કીધું ને, એટલે રાગ દ્વેષ ની વિકારી પર્યાય ગઈ, વિતરાગ પર્યાય થઈ, વિતરાગ સાથે કેવું જ્ઞાન તરત પૂર્ણ દેશા પ્રગટ, એવી એક આત્મા ની અંદર એક સમય ની અંદર એવી તાકાત છે, એમ એની પ્રતીક ને શ્રદ્ધા કરીને એ પ્રગટ કરવા માટે તેને વંદન ને સત્કાર એનો જ અમે આદર કરીએ. આત્મા લક્ષણ થોડું રાગ દ્વેષ રહિત કેવળ જ્ઞાન ઉર્ધ્વ જને સાતા ત્રણ લોક માં ઉચ્ચમ, સાર નો અર્થ ઉચ્ચમ કર્યો, આનંદ સ્વરૂપ અને મોક્ષ દેનારું છે એ કેવળ જ્ઞાન, આનંદ સ્વરૂપ અને મોક્ષ દેનારું, કેવળ જ્ઞાન મોક્ષ દેનારું પૂર્ણ ચિત્તપદ ને. તેથી હું દોલતરામ મારા પ્રિયો અથવા એને યાદ કરનાર આ કેવળ જ્ઞાન ને પ્રગટ કરવાનો કામી આ પોતે ગ્રંથકાર કહે છે, મન વચન ને કાય દ્વારા કાય યુગ સાવધાનીથી, ઘણી સાવધાની એવી વિતરા કેવળ જ્ઞાન ને હું બહુ સાવધાની માં કરી, રાગ ના અભાવ ની સાવધાની કરી દીધી છે. સાવધાની શબ્દ આપ્યો છે ને, જમ્બો નો અભાવ એવી સાવધાની એને પ્રગટ કરીને હું એવા કેવળ જ્ઞાની પરમાત્મા વિતરાગ ને હું નમસ્કાર કરું. એ કેવા છે વિતરાગ? અઢાર દોષ રહી, એને ક્ષુધા નથી, ત્રસા નથી, રોગ નથી, એવા આવે છે ને અઢાર દોષ, એવા સૌ કેવળ જ્ઞાન ને નમસ્કાર કરું છું. હવે ગ્રંથ રચનાનો ઉદ્દેશ અને જીવની ચાહના, જો ઉદ્દેશ શું છે અને જીવને મૂળ સુખની ચાહના છે, અનંત પ્રાણીને એમ લખ્યો, નિગોથી માંડી અનંત જીવને સુખની ચાહના છે. સમજાણું કાંઈ, જે ત્રિભુવન જીવન સુખ ચાહે દુઃખ તે ભયવંત, જે ત્રિભુવન જીવન સુખ ચાહે દુઃખ તે ભયવંત, તાતે દુઃખ હરી સુખકાર, કહે શીખ ગુરુ કરુણાધાર. શબ્દ પણ એવા ગોચરા છે ને, ત્રણ ભવન માં ત્રણ લોક ની અંદર એક વાત સિદ્ધ કરી, ત્યારે ત્યાં કહ્યું હતું ત્રણ લોક માં સાર, પેલા શબ્દ માં કહ્યું હતું તેમ ભવન મેં સાર, હવે કે છે ત્રણ લોક માં કેટલા જીવો છે? અનંત જીવ છે, સમજાણો, અનંત જીવ છે. એમાં એમને જરી ગતિ મૂકી છે, જો ચિત્રમાં આ બાજુ જીવ અનંત એમાં મૂક્યું છે, સ્વર્ગ નો દેવ ગતિ છે ને, જ્યાં મનુષ્ય જ્યાં ઢોર અહીં નારકી, ચાર ચિત્ર ચિત્રણ છે, ચાર એનું મહત્વ છે, દેવ મનુષ્ય ઢોર નારકી, બોલો મારે ત્રણ ભુવન મેં આ ચાર ગતિના જીવો અનંત છે એમ સિદ્ધ કરે, સમજાણું કઈ, અનંત જીવ છે, ભલે નિગોધમાં અનંત છે, બીજા મનુષ્ય દેવ નારકી અસંખ્ય છે, એટલે ચાર ગતિના સમૂહ છે પોતાને પાયા છે. ત્રણ ભુવનમાં જે અનંત પ્રાણી છે
એ અનંત પ્રાણીમાં ચાર ગતિના જીવોને અહીંયા ચિત્રમાં ધરી બતાવ્યા છે. તે સુખ ને ચાવી છે એ સિદ્ધાંત. જગત ને સુખ ની તાલાવેલી છે, સુખ જોવે છે. નિરોધ થી માંડીને બધા પ્રાણીને સુખ જોવે છે. સુખ જોવે છે પણ સુખ ક્યાં છે અને ઉપાય ક્યાં છે એની ખબર નથી. સુખ જોવે એક જ સિદ્ધાંત અહીં સિદ્ધ કર્યો. સમજાણું કઈ? સુખ ને ન ઈચ્છે તે જળ જે મને કહ્યું છે ને ભાઈ એક જગા, સુખ ને જ ઈચ્છે છે દરેક પ્રાણી. જો મરીને પણ સુખ ને ઈચ્છે છે ને, મરી જાઓ આ ફલાણો પ્રતિકૂળતા આવી તો છોડી દઉં, પણ પ્રતિકૂળ છોડીને સુખી. એકેન્દ્રી થી માંડીને બધા પ્રાણી લીધા છે જ્ઞાય. કેમ કે એના આત્મામાં અંતર સુખરૂપ આત્મા છે. સદા સુખરૂપ એટલે સુખ ની ઝંખના બારમાં મથે છે. દરેક ને સુખ ની ઈચ્છા છે, સમજાય છે કઈ? અને સુખ ને ચાહે છે, એમ છે ને, ચાહના છે. દરેક પ્રાણી ને સુખ ની ચાહના છે. દુઃખ થી ડરે છે અસ્તીના દીકરી. સુખ ની ભાવના છે, દુઃખ તો ડરે છે, દુઃખ થી ત્રાસ પામે છે. પણ દુઃખ કેને કેવું અને સુખ કેને કેવું એની એને ખબર નથી. માટે આ ઉદ્દેશ શરૂ કરે છે એમ કે છે. સમજાણું કારણે દુઃખ થી ડરે છે તેથી ગુરુ છે આચાર્ય મહા સંત મુનિ નિલંબર આચાર્ય ગુરુ છે ને એ જ આચાર થતા હોય છે. ગુરુ છે ને ગુરુ ગુણ માં મોટા જ્ઞાન દર્શન ચારિત્રમાં એવા મહા દિગંબર આચાર દોલત રામજી ને અભિપ્રાયમાં એમ છે. મહા નિગ્રંથ આચાર દિગંબર મુનિ એ ગુરુ કરુણા કરીને દેખો દયાનો ભાવ આવે છે. જગતના પ્રાણી દુઃખી દેખી પોતાને જરી રાગ છે કરુણા આવે છે. કરુણા ઉપજે જોઈ સુનંદ મારે છે ને કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાન માં કોઈ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ. અહીંયા તો દોલગરામજી એમ કહેવા માંગે છે આચાર મહારા દિગંબર સંત મહા નિગ્રંથ મુનિ હતા. વિતરાગ વિજ્ઞાનતા પ્રાપ્ત કરવાના અભિલાષ છે. વિતરાગજી વિજ્ઞાનતા કેવળ જ્ઞાન કીધું, વિતરાગ વિજ્ઞાનતા એવી વિતરાગ વિજ્ઞાનતાના સાધક એવા આચાર સંત ગુરુ એ શિક્ષા આપે છે. દયા કરીને પાછું દયા કરીને કરુણાનો વિકલ્પ છે. અરે પ્રાણી જગતના સત્ય ઉપદેશકો મુખ માર્ગ પ્રકાશમાં આવે છે ને. ધર્મના લોઢીને દેખીને જરી શુભ રાગ થાય છે તો એ આચાર્યો જગતને ઉપદેશ કરે છે. સમજાણું કઈ? ધર્મના લોભી જીવ હોય તો હે હા તે પણ ગુરુ કે છે એમ કે હું મારા ઘરની વાત નથી કરતો, આચાર ગુરુ કે છે એમ કહે છે. એમ કે ગુરુએ ઉપદેશ આપ્યો એવું કહીશ એમ કે છે. સમજાણું કઈ? જો માથે ગુરુ પેલા રાખ્યા એને ગુરુએ દયા કરીને વિતરાગ વિજ્ઞાન ને સાધનારા એ વિતરાગ વિજ્ઞાન ને મેં નમસ્કાર કર્યો એવા વિતરાગ વિજ્ઞાન ને સાધનારા એ વિતરાગ વિજ્ઞાન ની દશામાં રહેલા એ પૂરણ વિતરાગ વિજ્ઞાન ને પ્રાપ્ત કરવાનો જિલ્લા છે. વિતરાગી મુનિ છે અંદર ત્રણ કસાય નો અભાવ થયો છે અને જ્ઞાન ની જેને નિર્મળતા સ્વ સંવેદન ની વિતરાગી વિજ્ઞાનતા અંદર પ્રગતિ છે અપૂર્ણ. પણ એવા ગુરુ દયા કરીને જગત ઉપર કરુણા કરીને અરે જગતના પ્રાણી 84 ના અવતારમાં અનાદિ કાલથી દુઃખી છે.
એને હવે કઈ સુખ ની ઈચ્છા હોવા છતાં સુખ મળતો, એને કરુણા કરીને દુઃખ નો નાશ કરવા વાળી જોવા શિક્ષા, શિક્ષણ ની આ વ્યાખ્યા છે બધી. શિખામણ કેવી કે દુઃખ ને નાશ કરવા વાળી અને સુખ ને આપવા વાળી, અસ્તી નાસ્તી જે વાત કરી. એ આચાર સંતો મુનિઓ વિતરાગી વિજ્ઞાન ના સાધક એમને દુઃખ ને નાશ કરવા વાળી, સુખ ને આપવા વાળી એવી શિખામણી ચોપડે એક સિદ્ધાંત માં કેટલું કર્યું જુઓ. વિકાર નો નાશ કરવા વાળી, સમજાણું થાય, અને આનંદ ને ઉપજવા વાળી, નિર્વિકારી દશા ને ઉપજવા વાળી, વિકાર ને નાશ કરવા વાળી અને નિર્વિકારી દશા ને ઉત્પન્ન કરવા વાળી, જુઓ એમાં વિતરાગતા આવી અંદર, એવી શિખામણ ગુરુ સંતો એ આપી છે. અહીં તો આ તો ઈ કે છે કે ભાઈ આ શિખામણ ગુરુ આપી છે એમાંથી હું આ વાત કરીશ એમ કે છે. મહા દિગંબર સંતો આચાર્ય હોય કિશોર કિનાર ને સાધવાના જાગર માં સાગર ભરી દઈ ને થોડા માં ઘણું કઈ દુઃખ નો નાશ કરવા વાળી, હા હા, અને સુખ ને આપવા વાળી. જીવો સુખ ને ઈચ્છે છે માટે સુખ ને આપવા વાળી, એનો અર્થ કે નિર્યા નિર્વિકારી આત્માની દશા થવા વાળી શિક્ષા નામ શિખામણ. જો આ ઉપદેશ એ ગુરુ નો, આ ઉપદેશ, આ ઉપદેશ નો સાર કીધો, ઉપદેશ કેવો હોય, ઈષ્ટ ઉપદેશ આવે છે ને, ઈષ્ટ ઉપદેશ આવે છે એ ઈષ્ટ નામ પ્રિય ઉપદેશ કોને કેવો, કે જગત ના પ્રાણી પોતાની પર્યાય નું કામ કરે ત્યારે એક ધર્માથી જેમ નિમિત્ત છે એમ બધા કાર્યમાં એક જગત સાધારણ ઉદાસ નિમિત્ત તરીકે એવો ઉપદેશ છે ને ઈષ્ટ ઉપદેશ કહીએ. એમ દુઃખ ને નાશ કરવા વાળી અને આનંદ ને આપવા વાળી દશાનો ઉપદેશ તેને સાચો શિખામણ ઉપદેશ કહેવામાં આવે. સમજાણું કઈ એનો અર્થ એ થયો કે વિતરાગ વિજ્ઞાનતાને જે નમસ્કાર કર્યો કેવળ જ્ઞાન ને, એ કેવળ જ્ઞાન ને ઉત્પન્ન કરાવવા વાળી, વિકાર ના અભાવ દશા ને નિર્વિકારી ઉત્પત્તિ વાળી એવી શિખામણ ભગવાન સંતો એ ચાર અનયોગો માં આપી તે વાત હું કરીશ એમ કે છે. શિક્ષા શિખામણ આપે છે. શિક્ષા કોણ લઈ શકે, સંઘની પ્રાણી એ પણ આવ્યું ને, શિક્ષા કોણ લઈ શકે, સંઘની, એ સંઘની પ્રાણી હોય તે શિક્ષા ને લાયક છે અને એને શિક્ષા ગુરુ આપે છે. એનો અર્થ કે સૂક્ષ્મ જ્ઞાન જેને એટલું છે કે જેને શિખામણ સમજી શકે છે એને ગુરુ શિખામણ આપે છે. કહે શિક્ષા કહે છે એમ કહીને ગુરુ ની વાણી પણ એવું જ્ઞાન ને આ તો ગુરુ આપે છે ને એમ કે છે ને, એ વાણી દ્વારા ઉપદેશ જગત ને કે વાણીમાં એ આવશે દુઃખ નો અભાવ થાય ને સુખ ની પ્રાપ્તિ, બસ એમાં આખો મોક્ષ માર્ગ આવી ગયો. સમજાણું કાંઈ, આત્મા ના સ્વભાવ ની શ્રદ્ધા જ્ઞાન શાંતિ થી મોક્ષ ને આનંદ ને આપનારી, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને નાશ કરનાર, જે દુઃખ ના અભાવ કરનાર એવી શિખામણ સંતો એ આચાર્યો આપી છે એ વાત કહી શકે. ત્રણ લોક માં જે અનંતજીવ પ્રાણી છે તે દુઃખ થી ડરે છે, કોઈ કે પણ ત્રણ લોક માં એકંદરી નિગો છે દુઃખ થી ડરે છે, હા એ અંદર અવ્યક્ત પણ દુઃખ થી ડરે છે. સમજાણું કઈ અનંત પ્રાણી થી વ્યાખ્યા લીધી છે ને, જીવ નો સ્વભાવ જ એવો છે જ્ઞાની જઈએ તો,
કેમ કે આનંદ મૂર્તિ છે એટલે સુખને જી છે જેને દુઃખી ખવા બાકી એમાં એનું સ્વરૂપ જ છે. સમજાણું ગુના માથે આપડી આવે છે પ્રતિકૂળતા આવે એને દૂર કરવા પણ શરીર છોડીને પણ દૂર કરવું ને સુખી એનો અર્થ શું થાય છે? આગરૂ જગ્યાએ હોય પૈસા નો હોય નિર્ધમ હોય તેમ થઈ જાય એટલી આજ્ઞા એને હળવી લાગે છે આકરી લાગે છે કે શરીરને છોડવું હળવું લાગે છે શરીરને છોડવું હળવું લાગે છે અને આજ્ઞા આકરી લાગે છે એટલે શરીર રહી છે એટલે એકલો રહીને પણ સુખી એમ થાય છે ને અંદર એકલો રહીને શરીર વિનાનો રહીને પણ હું દુઃખથી રહી છું શરીર વિના નો બીજા તો ક્યાંય સાધન ગયા મરે ત્યાં થાય ને મરી જાય ને હા દુઃખી મન છોડી જો એ મન નહી હું આ માંડી જાય હે રખડવાનું કઈ કે કે અંદર માં દેહ રહી થઈને પણ સુખી થવા માંગે છે એમાં એ અવ્યક્તપણે સ્થિત થાય છે કે શરીર વિના એકલો રહું પણ હું સુખી થાઉં તેનો અર્થ કે મારા એકલામાં અંદર સુખ પણ એને ભાન નથી એટલે શરીર છોડીને તો પાછું નર્ક ને નિગોદમાં જાય છે. સમજાણું કાંઈ તો ખુશી થાય છે તમે કેમ એવું બોલ્યા મોડું સમજાણું છોડું ઝેર પીને એનો અર્થ એટલો સ્થિત થાય છે શરીરનું સાધન પણ ન રહે તો એકલો હું સુખી થઈશ એવું અવ્યક્તપણે અંદર બળબડિયા પણ ભાન નથી મૂંઢ શરીર રહી થઈને પછી શું ક્યાં છે શોધવા નથી એ ખબર ન મળે પણ સુખ ને માચે તાલા વેલી ને તરફડિયા તો છે એના હે રોગ ની કે રોગ જ મોટો આખો સદાય રોગ જ છે નિવૃદના જીવને રોગ જ પડ્યો છે મોટો આત્મભ્રાંતિ સમ રોગ નહી આત્મભ્રાંતિ સમ રોગ નહી ભ્રાંતિ મોટો રોગ પડ્યો છે એને નિગોદના જીવને મોટો ભ્રાંતિ ભ્રમણા ચૈતન આનંદ મૂર્તિ છે એની ખબર નથી મોટી ભ્રમણા પડી એ માનરૂપ છે કે છે બધું જુઓ નહી તેથી આચાર મારા દુઃખનો નાશ કરવા વાળી અને સુખને આપવા વાળી શિખામણ આપે છે એવી શિખામણ આચાર મહારાજ આપે છે એમ કીધું જોયું જેનામાં લખ્યું જુઓ જો અહીં ગુરુ બેઠા જો આ મુનિ જો નગ્ન મુનિ દિગંબર મુનિ એમ સરાયું જો એક ટકા લખ્યું છે ક્યાં કઠમો ભાઈઓ યા ગુરુ એટલે દિગંબર મુનિ એમ પાછું કોક એવું લખ્યું છે કોક પ્રતિમા કોઈ પ્રશ્ન છે બરાબર અહીં લખ્યું છે ને જો અહીં દિગંબર મુનિ સામે બેઠા જો ચાર જણા જાણો એને શિખામણ આપે એવો બહુ પ્રશ્ન દિગંબર મુનિ મહામુનિ વિતરાળ વિજ્ઞાન સાધક એક લંગૂટી નો તાણો નથી જેને મોરપીતી કમંડલ એ તો ઉપચારી અપવાદિક ઉપકરણ છે અંતરમાં મહા આત્મા નું સાધન કરી રહ્યા છે એમાંથી વિકલ્પ આવ્યો કરુણા જગત ઉપર આવી છે ઉપદેશ થાય છે એવી શિખામણ આપે છે પેલો શ્લોક થયો બોલો પેલો તો મંગળિક નો હતો આ ગ્રંથ નો પેલો શ્લોક બીજો ગુરુ શિક્ષા સાંભળવાનો આદેશ ગુરુ નું સાંભળવાનું કે જ્ઞાન હરાકીને આંબળ કે છે બધું છોડી દઈને આ સાંભળવામાં ધ્યાન રાખે એમ કે છે અને સંસાર પરિભ્રમણ નું કારણ એનું બીજું છે ને
સાઈ સુનો ભવી મન ફિરાન જો ચાહો અપનો કલ્યાણ મોહ મહામલ યોજનાલી ભૂલ આપ કો બ્રહ્મતવાદી મારી ભાષા છોકરાઓ હાથમાં છે નહીં આ તો તમારે ઘણી વાત શીખવે છે. પેલો શબ્દ લીધો છે હે ભર્વ જીવો, અહીં ભર્વ થી ઉપાડ્યું છે. ભર્વ જીવ જે મોક્ષ ને માટી અભિલાષ અને મોક્ષ ની લાયકા જીવ છે એને કહે હે લાયક પ્રાણી. અહીં સંબોધન કર્યું છે હે ભર્વ જીવો, જો પોતાનું હિત ચાહતા હો તો એક સિદ્ધાંત અહીં, જો તારું હિત ચાહતા એક સિદ્ધાંત ઉપાડ્યો છે. તમે જો હિતની ચાહના ભાવના હોય તો અહીં તો પદ મૂક્યું છો, ચાહો તો એમ કહ્યું છે ને. જો ચાહો આપનો કલ્યાણ, તમારે હિત જોતું હોય, હિત 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 તો અનંતકાલથી કરી રહ્યો છે. જો ચાહો આપનો હિત તો ગુરુની તી શિક્ષા મનને દેખો, મનમાં સ્થિર કરીને સાંભળો, મનને સ્થિર કરીને સાંભળો. કાયા બાયા સ્થિર બેઠી હોય કે નહીં, મનને સ્થિર કરી ના મળે એમ કે છે. ધ્યાન રાખીને સાંભળો, જેમ પ્રિયવાન સંસારની પ્રિય વાર્તા મન સ્થિર કરીને સાંભળે છે, એમ તારા હિતની ઈચ્છા તને હોય આત્માનો હિત કેમ થાય, શાંતિ કેમ થાય, સુખ કેમ થાય, એવા હિતની સંખ્યા હોય તો તે ધર્માત્મા ગુરુની શિક્ષા મનને સ્થિર આન સ્થિર કરીને, મનને સ્થિર કરીને બીજા વિકલ્પો છોડી દઈને સુનો આદેશ કર્યો છે. જો અંદર છે ને શબ્દ, આદેશ શબ્દ માથે ભરે ગુરુ શિક્ષા સાંભળવાનો આદેશ, એ આદેશ શબ્દ આપ્યો છે માથે. અહીં પણ સાંભ હોય એમ કીધું ને, સાંભળો એવું પડતો મોટું વજન ઘણું છે. ઓલામાં પેટ દોષ પાઉલમાં એ સુનો શબ્દ ની વ્યાખ્યા બહુ લાંબી થઈ છે. એ જ છે ને પેટ દોષ, જય ધવા સુનો શબ્દ ની વ્યાખ્યા તમે સાંભળો એમ કહીને ગુરુ જગત ને સત્ય વાર્તા સાંભળવાને ઉત્તેજિત કરે, સાવધાન કરે. બીજી વાત છોડી જાય, બીજા વિકલ્પ છોડી જાય, અમે જે આ શિક્ષા કહીએ છીએ એ સાંભળવાનું મન સ્થિર કર. સાંભળવાની મોટી મોટી વ્યાખ્યા થઈ છે. એક એક શબ્દ સૂત્ર છે ખરાને, પેદાઓમાં પેદભાવ સાંભળો. એટલે બીજા મનના વિકલ્પોને છોડી આ વાત હિતની કહીએ છે કે સાંભળવા સાવધાન તત્પર થા, સાંભળવા સાવધાન તત્પર. સમજાણું કાંઈ, આ તો બહુ હિન્દી સાધારણ ભાષા છે, મૂળ ભાષામાં કઈ બોલ નથી. આપણે ગુજરાતી કહીએ. આ સંસારમાં દરેક પ્રાણી અનાદિકાળથી આશ્રિત ગણ્યો. જો ચાહો આપનો કલ્યાણ એમ છે ને, આપનો કલ્યાણ ચાહો એટલે કલ્યાણ એટલે હિત, કલ્યાણ ની વ્યાખ્યા હિત છે. કલ્યાણની ચાહના હો, હિતની ચાહના હો, આત્માની શાંતિ સુખની પ્રાપ્તિ કરવાની ચાહના હો. હિતની વ્યાખ્યા ગુરુ કહે છે કે બીજી વ્યાખ્યા એની પાસે નથી. સમજાણું કાંઈ, પૈસો કેમ મળે, છોકરા કેમ તમારે થાય, એ વાત નથી આવી શિખામણ માં કે એમણે આ બે પૈસો પૈસો આપી દો અમને, મારા હાથ મૂકો આમ ફલાણું થઈ જાય, મારા હાથ થઈ જાય, પછી મેં નિરાય છે. ધર્મ કે શિક્ષામાં એ કોઈ વાત નહીં આવે,
અહિયાં તો કલ્યાણ ઈચ્છતા હોય તો કલ્યાણ ની વાત મનમાં સ્થિર કરી ના બો. એક વાત છે, કલ્યાણ ની વાત આવે છે. બીજી વાત અહીં છે, એમ પૂરતી ગ્રંથ કરતા આચાર્ય ના ઉપદેશ માં આમ આવે છે એમ પૂરતે સાબિત કરીને સાક્ષી થી વાત કરે. આ સંસારમાં દરેક પ્રાણી મોહ મદ પિયો અનાદિ, મોહ મહામદ પિયો અનાદિ. ભાષા જુઓ, અનાદિકાળથી, અનાદિ એટલે નિગોળથી માંડીને શું કીધું, એ નિગોળના જીવ નિગોળમાં પડ્યા છે. જેને હજી કેટલાક જીવો એવા છે કોઈ બી ત્રસ્યા નથી, ઈયળ થયા નથી, કીડી મકોડા થયા નથી, માણસ તો ક્યાંથી થાય. એવા અનાદિના જીવો નિગોળમાં પડ્યા છે ત્યારથી માંડીને અનાદિકાળથી. પછી મનુષ્ય થયો, દેવ થયો, ધોર થયો, પચંદ્રી થયો, માંડી અનાદિકાળથી. એ નવી નથી વાત એમ કે છે, મૂળ દશા નવી નથી એમ કે છે. જેમ એનું શુદ્ધ સ્વરૂપ અનાદિ પવિત્ર પડ્યું છે, એમાં મૂળ દશા પણ અનાદિની એની પાસે છે. મૂળ દશા પછી નવી ઓળગી છે એમ છે નહી. અનાદિ કાળથી મૂળ મહામદ, મૂળ રૂપી જળદ દારૂ, જળદ દારૂ, તેજ દારૂ, તેજ વાળો દારૂ. દારૂ હોય છે ને બહુ એવા દારૂ હોય, તેજ તેજ દારૂ હોય ને. મોહ મહામદ મિથ્યાર્થ ની વાત જોડ લેવું છે ને મુખ્ય. મિથ્યાર્થ રૂપી મહામોહ રૂપી જલદ દારૂ આકરો પીધો છે. અનાદિ કાળ નો અજ્ઞાની એકંદરી થી માંડી નવમી દ્વેક મિથ્યા દ્રષ્ટિ થઈ જ ગયો. એ બધા પ્રાણી મોહ મહામદ પીયો, ગણના નો મોટો મદ પીધો છે. દારૂ જલદ દારૂ, જલદ દારૂ, દારૂ પીવે ને પછી એકદમ આમ આ કરો દારૂ કાળજા હળહળે લ્યા આમ પછી કેમ ન પડે મળે કોલેજમાં મજૂર હોય, મજૂર દરરોજ પાંચ પાંચ રૂપિયા દસ દસ પાંચ હજાર તો પેદા કરે. હાજે જઈને બાર આનામ દારૂ પી આવે. દુકાન જોડી હતી નવી નું એનો મોટો હતો. પછી દાંડો છે ને પડે એ જો આખો દિવસ થાક લઈ ગયો હોય ને એ થાક દેખાય એની માછી. આમ અનાદિ અજ્ઞાની મહાવિખ્યાત ના દારૂ પીધા છે. જેવો અનાદિ થી મિથ્યાત નો દારૂ પીધો છે એને નવો મૂળથી જળદ દારૂ પીને એમ તેને શું કહ્યું, એને અનાદિથી કર્મ એને રખડાવે છે ને કર્મ આ નુકસાન કરે છે એમ એમ કીધું કે નહીં. આમાં શું કીધું, કને અનાદિથી કર્મ મારી નાખ્યો છે એમ નથી કીધું. દોલતરામજી પણ આ રીતે આચાર્યો કહેવા માંગે છે કે આચાર્ય આમ એમ એમ કહીએ શું કહ્યું છે કે અનાદિકાળથી મોહ મહામદ પીધો, મિથ્યાત રૂપી ઢેર દારૂ મોટા તે પીધા છે. કોઈએ કર્મે કરાવ્યું છે કે એમ ના એમ કે છે. ઓહો, પહેલી જ ભૂલમાં વાત કરે છે. આમ ભૂલા કે અનાદિથી દર્શન મોહને લઈને ના ભગવાન પાસે ગયા ને નિમિત્ત તો સારું હતું ને, કેમ સમજો ને જો નિમિત્ત સમજે તો. ત્યારે કેને દર્શન મોહ નો અંદર કરમ પણ નિમિત્ત હતું આટલું એને લઈ સમજો નહીં. હા હા હા, એમ કે છે ખુલાસા સમજ્યા. હે સમજ્યા વિજ્ઞાના, અહીંયા તો પોતે કે છે મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ માપ કો ભરમ તુઆદિ. જોયો ભૂલો, ભૂલાનું કારણ બન્યું
મહામોહ રૂપી જલદ નામ તેજ નામ આકરો મિથ્યાત નો દારૂ પીધો બ્રહ્મણા નો તે પીધો છે તે કર્યો છે પૂરી કરાવ્યો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ એનાથી વિરુદ્ધ થઈને તે મિથ્યાત નો દારૂ એકેન્દ્રી થી માંડીને જગતના એકેન્દ્રીના પ્રાણી પણ મોહ મહામદ દારૂ પીધો માંથી પીડ્યા તેમ કે છે ગુમસર માં આવે છે ને કલંક પ્રચુર કલંક પ્રચુર કલંક ભાવ ભાવની પ્રચુર કલંકતા એને લઈને પીડ્યો જુઓ એ વચન એને બીજી ગાથાનો નાખી લો સમજાવું કઈ કેમ રખડ્યો અને કેમ કહ્યું કે મહામૂદ મોહમ્મદ પીધો માટે કર્મના ઘોરને લઈને રખડ્યો અને ભ્રાંતિ થઈ એમ નથી હવે આ સો ઢાળા માં સાજી વાત નથી છો હે ઈ પાઠશાળામાં ભણાવે આપકો પોતાના આત્માને ભૂલી શકો મિથ્યાતના તીવ્રદારૂપ જે પોતાનું સ્વરૂપ નથી તેને માની અને પોતાનું જે સ્વરૂપ છે તેને ભૂલી એમ કીધું જોઈ ને મોહ રૂપી દારૂ પીધો એટલે જે પોતાનું સ્વરૂપ નથી તેને માની અને પોતાનું સ્વરૂપને ભૂલી એમ કહેજો સમજાણું કઈ કોને કારણે એ ઊંધા પડેલા તારા મોહને કારણે એમ કે જાય તો ધાવામાં આવી વાત ગાગરમાં સાગર ભરેલી વાતો કરે અને હવે પાછા નાખે ત્યાં કર્મને લઈ થાય એમ કે ન લે એ આ એમ કહ્યું છે પણ આ પહેલેથી જ વાત ઉપાડી છે અહીંયા અને ગુરુ એને શિખામણ આપે નો અર્થ શું થયો એને શિખામણ આપે છે નો અર્થ કે તું ભૂલ્યો તને ભૂલ ચાલવાની વાત કરીએ જે કર્મ ને કહીએ છીએ મેં ભાઈ સાહેબ કર્મે એને દુઃખ કરાવ્યું છે મું ભ્રમણા કરાવી કર્મને કે કચ્છ ઉપદેશ તો એને એને આપે છે જે ભૂલ્યો છે તેને ભૂલ ચાલવાનો ઉપદેશ હોય શકે છે કર્મ ભૂલ્યું છે કર્મ કર્મે ભૂલાયું છે સમજાવું કઈ પાછું પીઓ એમ કહ્યું છે ને કે પીધો છે દારૂ એમ કીધું ને મોહ મહામદ પીઓ તે પીધો છે ઊંધી માનતા મિથ્યા શ્રદ્ધા જે સારી ચીજ નથી એને પરને પોતાનું માનવું મહામ દારૂ તે પીધો છે એ આ મિથ્યાનો દારૂ પીવે છે એને એટલે હું દારૂ ની ક્યાં વાત છે કેવી આપણે જુઓ ને મો મહામદ મહામદ ચડી જશે અંદર આમાં દાખલા થતા નતા હે જોવા જુઓ જોવા પીધો સુધારો જોવા આ દાંડો થઈ જાય જોઈએ હાથમાં પીસો છે આ એક બહુ દારૂ પીધો છે ને પડે છે પડે છે પછી કુતરા બટકા ભરે જીવન એક પડતા પડતા એ રહી ગયો થાય છું કે કઈ પીધો પડતા પડતા પડી થાય છો ને પડ્યો એમ ત્રણ પડે એમ નાખ્યા સમજાય છે હવે અને કઈ ઇસ્ત્રી રાખી ખોળામાં છોકરો એ એમ કે મોહમાં પડી છે એમ મોહ દારૂમાં મારો છોકરો મારો છોકરો આ મોહમાં આ દારૂ પીને આમ ગાંડો થઈ ગયો ચિત્ર એને દારૂ પીધો જરી બીજો લથડતી આમ પગાર્યો છે લથડી અમે આમ બીજો લથડી પડ્યો છે પડ્યો ને કૂતરો એને બટકા ભરે છે જો પાછો સમજાણું કઈ એમ દારૂ પીને આ હેરાન હેરાન થાય છે મહા મિથાત ના દારૂ પી આ મારી બાયડી ને આ મારો છોકરો ને આ મારો ધણી ને આ મારું શરીર ને આ મારું આ ને એમ કરતા કરતા જાય રખડતો રખડતો પડીને હેઠે
હા, દારૂ પીધેલા માણસ ને પેશાબ એઠે ધારે ન્યા પડી જાય, એટલે પેશાબ ઝાડો ન્યા પડી જાય, અને કૂતરો આવીને મોઢું ફાટ્યો પેશાબ કરે એમાં. મોના માર્યા ચાર ગતિ માં રખડે બાયડી છોકરા મને હેરાન કરી મારે, પણ આમ ટકા મારે ગયે આનંદ જ્ઞાન તમે તો આમ કર્યું, તમને કઈ નથી આ બીજા ગુણા કેવા પિશાબ રાખે મોઢામાં મોઢા ફરીને તો રજી થાય. સમજાણું કઈ ઠીક કીધું તો મહામગની વ્યાખ્યા તે જ તે જ ખરાબ છે. મોહ એટલે મમતા અહમભાવ થયો, અને કલ્યાણ નો અર્થ થયો ભલાય અથવા સુખ. એ જો તમને ઈચ્છા હોય તો જેથે તમે મોહ નો દારૂ આત્મા એ ભૂલીને વાદી એટલે વ્યર્થ મફત, મોહ છે ને વ્યાખ્યા, વાદી એટલે વ્યર્થ ભટકે છે, મફત નો ભટકે મોહ કરીને. મોહ ની વ્યાખ્યા જ મફત નિર્ભર થાય, સ્વરૂપમાં એ નથી એવું નિર્થક મોહ ઉત્પન્ન કરી, અને ભ્રમણાનો સ્વભાવ આત્માનો નથી, રખડવાનો નથી, ને મફત વ્યર્થ ભટકે. ચોરાશી ના અવતાર માં એકંદરી થી પચંદરી ભટકે છે. હે ભદ્ર પ્રાણીઓ, જો પોતાનું હિત ચાહતા હો, હિત ચાહતા હો, શ્રીમદ કહે છે ને, જો ઈચ્છો પરમાર્થ તો આવે છે કે નહીં, હે, જો ઈચ્છો પરમાર્થ તો, પરમાર્થ ઈચ્છતા હો તો કઈ છે બાકી મોટો કરો પુરુષાર્થ આવે છે, કરો સત્ય પુરુષાર્થ, જો ઈચ્છો પરમાર્થ તો બાકી શું કહી દે, મોક્ષાર્થી જો હો તો આ તને વાત કરીએ છીએ. એમ કે છે, પોતાનું હિત ચાહતા હો તો પોતાનું મન સ્થિર કરીને આ શિક્ષા સાંભળો. શિક્ષા જે ગુરુ જ્ઞાન થી વાત કરે છે એ વાતને સાંભળ, જેમાં શિક્ષા રહેલી છે જેમાં તારું હિત રહેલું એને સાંભળ. જેવી રીતે કોઈ દારૂડીઓ દારૂ પીને નશામાં ચપચૂર થઈને, દારૂ પીધો ને પછી થયો નસ ચપચૂર, જ્યાં ત્યાં ગૂથા ખાઈ પડે, ગૂથા મારે છે ને એમાં જોઈએ, જ્યાં ત્યાં ગૂથા મારે નિગુદમાન આઈ ને તાય ને બાયડ્યું છોકરા ફલાણા વેપાર ધંધા હાડું દારૂ પીને જ્યાં ત્યાં ગૂથા મારે જ મારો. તમે જાણું કે નહીં, આ શરીર ખરાબ નહીં પણ મૂગ નો દારૂ પીને કે રખડી રહ્યો છે એમ કે છે. મૂગ ના દારૂ પીધા છે શરીર ખરાબ, પણ શરીર ખરાબ તારે શું છે, પણ મિથ્યાત ના દારૂ પીને જ્યાં ત્યાં ફટક્યા ફટક ફટક્યા ફટક કરે, નશા એને પડે છે ને એટલે મોઢું ફાડે નો કૂતરો હંગે તો મોઢામાં આવી જાય ને તો ઝટક કરીને પી જાય. મહા મિથાકના જોરમાં એવી પ્રતિકૂળતા અનુકૂળતા હોય એને બધી રાજવેશ કરી, રાજવેશ કરીને અંદર વિકારના ઢેર ચડી ગયા છે. મિથાક ને મૂળ મિથ્યા છે, મિથ્યા મહામૂળ રાજવેશ. જ્યાં ત્યાં ગોથા ખાઈ પડે જ્યાં ત્યાં એમ પછી કેમ જળ રહેશે, દારૂ પીડેલો ક્યાં પડે એમ, કે ભાઈ હરખેરી ન પડે કે આ ઠેકાણે પડે પૈસા, અરે પાયખાનું બહાર નખ્યા ગયા હોય ન્યા જઈને પડે રસ્તામાંથી, અમારે ત્યાં નતા નહીં પડે દારૂ ખાલ નથી રાજકોટમાં, એ કોઈ નીકળે છે દારૂ પીને નીકળ્યો ખેતરમાં આવડે પાયખાના નખ્યા આવે ના એમ કહેવાય પીક ભરીને મ્યુનિસિપાલિટીના ન્યા રખડે ખેતરમાં ક્યાં પણ છે બાંધર કેની કોઈ જવું છે ક્યાં વિસ્તારો ઢગલો પડ્યો જ્યાં પડે ફરાક આમ પડી જાય સમજાય છે. કાંઈ એ મિથાકના દારૂ પીધેલા
ચાર ગતિમાં જ્યાં ત્યાં રખડે એમ કેવું ને, જ્યાં ત્યાં એકન્દ્રીમાં છું, સત્યન્દ્રીમાં છું, નર્કમાં છું, બધા મિથાતમાં દારૂ સુધેલા રખડી ગયા. તેવી જ રીતે આ જીવ અનાદિ કાળથી મોહમાં ફસી, મોહમાં ફસો પોતે હા કર્મે ફસાયો નથી. આવી વાત અહીં કરે એને સમજે નહીં શું કરું કહું. મોહમાં ફસી પોતાના આત્માના સ્વરૂપને ભૂલી ગયો. અહીંથી ઉપાડ્યું પેલું જોયો, ભૂલ આપ કહો એને, પોતાના સ્વરૂપને ભૂલ્યો બસ. આ એની વાત મિથ્યાતની ભ્રમણામાં અનાદિથી નિરોધથી માંડીને બધા રજનીયમાં નવમી ગ્રહી કે દિગંબર મુનિ ગયો, એ પણ મોહના મિથ્યાતના દારૂમાં ચકચૂર થઈ પોતાને ભૂલી ગયો છે. બરાબર એમ કે છે, સમજાણો. પોતાના આત્માના સ્વરૂપને ભૂલી, આપ ભૂલી, ભૂલ આપ કો વર્મક, ચાર ગતિઓ મેં જન્મ મરણ ધારણ કરી પટકે છે. 84ના અવતારમાં ત્યાં સુખ નથી, ત્યાં બ્રહ્મણાથી સુખ ગોતી અને આત્માના સુખને ભૂલી ચાર ગતિમાં દુઃખના ભટકી રહ્યો. હવે તો એમ સિદ્ધ કરવા માંગે છે આ ગ્રંથની પ્રમાણિકતા. મોસમારમાં કહે છે ને કે ભાઈ હું આ ગ્રંથ પ્રમાણ કેમ છે, એમ આ ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ કરે છે. મારા ઘરની કલ્પનાની વાત નથી, ગ્રંથની પ્રમાણિકતા. અને પહેલું નિગોધનું દુઃખ, બ્રહ્મણાને લઈને મહાદુઃખ પામ્યો એ નિગોધના પહેલા દુઃખથી શરૂ કરે છે. એ મિથ્યાતની વ્યાખ્યા પછી કરશે, પણ એ મિથ્યાત સીધા અનાદિ કાળમાં નિગોધમાં રખડ્યો. નિગોધમાં પણ મિથ્યાતને લઈને રહ્યો છે એમ સિદ્ધ કરે છે પહેલેથી. એકંદરી નિગોધ એના દુઃખો. સાસ બ્રહ્મન કી હે બહુ કથા, પે કથું કહું કઈ મુનિ યથા. જોયું એ પણ મુનિ કે છે, હું કઈ જેમ કે સાસ બ્રહ્મન કી હે બહુ કથા, પૈ કછું કહી મુનિ યથા. પોતે જવાબદારી લેતા મુનિ એ કઈ છે, સંતો એ વિતરાગ જ્ઞાનીઓ એ કઈ છે, એ વાત હું તમને કઈ નિગોધના દુઃખ નું વર્ણન પ્રમાણિકપણે ભગવાન કે છે તે વાત કરી. જો એમ કરીને પ્રમાણિકપણું ગ્રંથનું સાચું કરી કરીમાં સાસ ભ્રમણ કી હે બહુ કથા મિથ્યાથી, કઈ કથું કહું પણ થોડી કઈ કહી મુનિ યથા, જેવી મુનિઓ કઈ છે તેવી વાત હું કહીશ. મારા ઘરની કલ્પનાની કઈ વાત કરીશ. કાળયનમ નિગુન મંજાર વીચો એકેન્દ્રી કનદાર, નથી પડી વાત. અનંત કાળ નિરોધની મંજાર પીડ્યો, ત્યાંથી એકંદ્રી તન ધાર્યા, એની અંદરમાં અનંતા દુઃખ સમજ્યા. એ બધા મિથ્યાતને લઈને એમ સિદ્ધ કરું છો. મિથ્યાતને લઈને દુઃખ બાનો, સન્નત દર્શન ને લઈને સુખ પામે. એક જ વાત અહીંયા કેવી, એવી ભ્રમણાને લઈને નિરોધના દુઃખને પામે એ વાત. સાસ ભ્રમણ કી ભગવાનની કથા બહુ મોટી છે ભાઈ. એટલે તારા રખડવાની વાતો તો બહુ મોટી છે, તો પણ જેવી પૂર્વાચાર્યો કઈ છે, દેખો મુનિની વ્યાખ્યા કરી,
મહાચંકુંડાચાર આદિ મહામુનિઓ, સમતભદ્રાચાર મહામુનિઓ, પુષ્પાદ આચાર્ય આદિ મહામુનિઓ, નેમિષમ સિદ્ધાંત ચક્રવર્તી દિગંબર સંતો, એમને જે કથા રખડવાની જે કીધી છે એ વાત મુનિઓએ કઈ છે તે વાત કઈ છે તે પ્રમાણે હું પણ થોડી પણ કઉ છું એમ કે કથું કીધું ને. સંતોએ તો ઘણી કરી છે, વિસ્તારથી કરી છે, હું કઈ થોડી કહીશ. આ જીવનો નિગોદ મંજાર, નિગોદમાં વિકેન્દ્રી જીવનું શરીર ધારણ કરીને દેખો, ચૈતન્ય સ્વરૂપના ભૂલીને એકંદરી શરીરને ધાર્યું, અનાદિ એકંદરીના શરીરમાં રહ્યો, અનંત કાળ વીત્યો છે. સમજાણો, કાળ અનંત નિગોદ કીધો ને, અનંત કાળ વીત્યો, પસાર થયો નિગોદ ની અંદર. એક શરીર એક જ નિગોદ, તમે એમ કરી છે ને વાણીને મંથો નથી, એક તન શરીર ધારી અનંત કાળ નિગોદમાં રહ્યો. મિથ્યાતના ભ્રમણાને કારણે એ દુઃખ કેવું છે વિશેષ કે છે.